સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના વીરપુર ગામ પાસે રેરવે કોલોનીના સવારે રીંછ દેખાયો હતો. બે લોકો ઉપર રીંછે હુમલો કર્યો હતો. ઉનાળાની કાળઝાળ ગરમી પડી રહી છે. જિલ્લામાં સૌથી વધુ ગરમીને લઈ પ્રાણીઓ ખોરાક અને પાણીની શોધમાં ફરે છે. હિંમતનગરના વીરપુર ગામ પાસે રેલવે કોલોની બાજુમાં સરકારી ગૌચર જમીન જે ઝાડ ઝાંખરામાં ખોરાક અને પાણી માટે આવ્યું હતું. જોકે ગામના સ્થાનિક લોકો ખેતીકામ અર્થે નીકળ્યા હતા. એક વ્યક્તિએ ટોયલેટ માટે ગયો તે દરમિયાન રીંછે બે લોકો પર હુમલો કર્યો હતો. રીંછના હુમલાને લઈને નાની મોટી ઈજાઓ થતાં તાત્કાલિક સિવિલ હોસ્પિટલ સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો. જોકે વીરપુર ગામમાં 500 મીટર સુધી રીંછ આવી જતાં આસપાસના લોકોમાં ભયનો માહોલ ઊભો થયો હતો. ઘટનાની જાણ ફોરેસ્ટ અધિકારી સહિત તેમની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્યારબાદ ગ્રામ્ય પોલીસને બોલાવવામાં આવી હતી. ગામના લોકોમાં ભયના માહોલને લઈને ફોરેસ્ટ ટીમ ખડે પગે રહી રીંછે હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. જોકે બનાસકાંઠા જિલ્લાના રેસ્ક્યુની ટીમ બોલાવવામાં આવી છે. રીંછને પકડવા માટે કવાયત હાથ ધરી છે. જીલ રાવલ, ZSTV, સાબરકાંઠા. સાહેબ, રીંછ ક્યાં આવેલું છે? અત્યારે હાલ શું પરિસ્થિતિ છે? કેટલા લોકોને ઇજાગ્રસ્ત કર્યા અને કેટલા લોકો અત્યારે હાલ શોધખોળ કરી રહ્યા છે? રીંછ આવેલું છે વીરપુર ગામે. વીરપુર રેલવે કોલોની કહેવાય છે ત્યાં. અત્યારે હાલ અહીંયા નજીક લોકેટ થયેલું છે અને 500 મીટરના એરિયાની કોર્ડન આપણે સ્ટાફ બધો દરેક જગ્યાએ રાખેલ છે કે જ્યાંથી ક્યાંય અવર જવર હોય તો મુવમેન્ટ હોય તો તરત ખ્યાલ આવે. અત્યારે હાલ અહીંયા જ છે અને કેટલા લોકોને ઇજાગ્રસ્ત કરે? ઇજાગ્રસ્ત સવારે જે બે જણાને ઇજાગ્રસ્ત કરવામાં આવેલા છે અને એ માઇનોર ઇજા પહોંચાડવામાં આવેલી છે. એ વખતે એમને કંઈ પગે સામાન્ય ઇજા હતી. એમને તાત્કાલિક પછી સિવિલ હોસ્પિટલ સારવાર લેવડાવવામાં આવેલી છે અને હાલ આપણા સ્ટાફ દ્વારા પણ ત્યાં હોસ્પિટલમાં ઇન્ક્વાયરી કરવામાં આવેલી છે. એમને રજા પણ આપી દેવામાં આવેલી છે. પાંજરે પૂરવા માટે શું પ્રયત્ન થયો છે? રીંછ કેમ આ બાજુ આવ્યું હોવું કારણ? રીંછ અત્યારે જે ગરમીની સિઝન છે, ખોરાક પાણીની શોધમાં જે આ રેલવે લાઇન આગળ પછી જે ધરોઈ ને તે એરિયા છે ત્યાં આગળ થોડું એમનું હેબિટેટ ને છે, એના હિસાબથી આવવાની શક્યતા જણાઈ આવેલ છે. ગર્ભ ગાયનેક હોસ્પિટલ એન્ડ લેપોસ્કોપી સેન્ટર હિંમતનગર તથા પ્રાંતિજ ખાતે અદ્યતન સુવિધાઓ સાથે સોનોગ્રાફી, પ્રસૂતિ ગૃહ, લેપોસ્કોપી ઉપલબ્ધ સુવિધાઓ, પ્રસૂતિ અને તેને લગતા રોગોની સારવાર, 3D 4D સોનોગ્રાફી, દૂરબીનથી થતા તમામ પ્રકારના ઓપરેશન, વંધ્યત્વ નિવારણ કેન્દ્ર, ગર્ભાશયની કોથળીનું ટાંકા વાળું તથા ટાંકા વગરનું ઓપરેશન, કેન્સર નિદાન કેન્દ્ર, કુટુંબ નિયોજન કેન્દ્ર, ગર્ભાશયના રોગોનું નિદાન અને સારવાર, IUI ની સુવિધા, મેનોપોઝ ક્લિનિક, AC રૂમની સગવડ, ઇમરજન્સી સારવાર 24 કલાક ઉપલબ્ધ, કેશલેસ તથા મેડિક્લેમ ની સુવિધા ધરાવતી અદ્યતન હોસ્પિટલ. ડોક્ટર ધ્રુવેલડી પટેલ, MD, DGO, લેપોસ્કોપિક સર્જન. ડોક્ટર દિવ્યાડી પટેલ, MB, DGO, સોનોગ્રાફી સ્પેશિયાલિસ્ટ. સ્થળ ત્રીજો માળ, તુલસી બિઝનેસ સેન્ટર 1, સહકારી જીન રોડ, હિંમતનગર. સમય સવારે 10 થી 1, સાંજે 4 થી 6, રવિવારે ફક્ત ઇમરજન્સી. પ્રાંતિજ ખાતે પણ ગર્ભ ગાયનેક ક્લિનિક એન્ડ સોનોગ્રાફી સેન્ટર. સમય સોમ થી શુક્ર સવારે 10 થી બપોરે 1:30 સુધી. સર 47 ગોપીનાથ કોમ્પ્લેક્સ, LIC ની સામે, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા.